संवाददाता विभू पटेल जोड़ाई गया छे વધુ જાણકારી સાથે આગળ વધીશું વિભુ પાસેથી બાદમાં અપડેટ્સ લઈશું આ તરફ સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બારડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે બારડોલી મહુવા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે મહુવા પલસાણા અને ઉમરપાડામાં પણ 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે बारडोली में 4 इंच जेटलो वरसाद नोंधायो छे बारडोली महुआ पंथक में भारे पवन साथे धोधमार वरसाद वरस्यो छे सूरत जिल्ला में पण मोड़ी रात थी ज मेघराजाए पधरामणी करी बारडोली में 4 इंच जेटलो वरसाद नोंधायो छे महुआ पंथक में पण भारे पवन साथे वरसाद नोंधायो मोड़ी रात नी आ तस्वीरो आप जोई रह्या छो भारे वरसाद ने कारणे रस्ताओ पर पाणी भराई गया हता तो वीजळीना कड़ाका पण थता जोवा मळ्या पंचमहाल में पण वहेली सवारथी ज वरसाद पड़ी रह्यो छे जांबुघोड़ा में 0.5 इंच जेटलो वरसाद नोंधायो छे गोधरा में हळवा भारे झापटा साथे वरसाद पड़ी रह्यो छे गईकालथी जिल्लाना अलग अलग विस्तारों में वरसाद नोंधाई रह्यो छे पंचमहाल में पण वहेली सवारथी ज वरसाद वरसी रह्यो छे उल्लेखनीय छे के हवामान विभाग तरफथी पहलेथी ज आगाही करवामां आवी छे के आगामी 4 दिवस राज्य में वरसादनुं जोर यथावत रहेशे वरसादी सिस्टम सक्रिय बनी छे तना भाग रूपे अलग अलग जिल्लाओं में वरसादी माहौल बनी रह्यो छे अरवली में भिलोड़ानी हातमती नदी में नवा नीरनी आवक थई छे राजस्थान में पड़ेला वरसादना पगले नदी बन्ने कांठे छे खेडूतो माटे जीवादोरी समान छे हातमती नदी नदी में नवा नीर आवता खेडूतो में खुशीनो माहौल जोवा मळ्यो छे खेडूतो माटे जीवादोरी गणाती हातमती नदी में नवा नीरनी आवक थता खेडूतो खुशखुशाल थया छे संवाददाता हार्दिक जोड़ाई गया छे वधु जानकारी साथे हार्दिक जिल्ला में वरसादी माहौल छे उपरवास में पण वरसाद पड़ी रह्यो छे नदियों में नवा नीरनी आवक थई रही छे शुं जानकारी मळी रही छे केटलुं पाणी छोड़वामां आवी रह्युं छे नदी में પ્રિયંકા ચોક્કસથી જે પ્રકારે રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ સારો પડી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં જે પ્રકારે અનરાધાર વરસાદ વરસ્યો છે રાજસ્થાનના વિસ્તારોમાં તેના કારણે વિજયનગર જે રાણી બોર્ડર છે ત્યાંથી જે પાણી આવે છે એથી હાથમતી નદીમાં થઈને આવે છે અને હાથમતી જે જળાશય છે ત્યાં તરફ જતું હોય છે ત્યારે ભિલોડાની હાથમતી નદી હાલ નવા નીર આવ્યા છે અને પ્રથમ વખત આ સિઝનમાં નદી બે કાંઠે થતા ભિલોડા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાણીના વધામણા કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી જે પાણી આવવાના કારણે અનેક કોઝવે પણ ડૂબી ગયા છે અને રસ્તા પણ બંધ થયા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે રસ્તાઓ બંધ કરવામાં આવે છે ત્યાં તલાટીઓને સૂચના આપવામાં આવી છે કે નદી કિનારા વિસ્તારના લોકો નદી તરફ ન જાય તે માટે સૂચના આપી દેવામાં આવી છે બીજી તરફ ખેડૂતો માટે આ જીવાદોરી સમાન નદી ગણવામાં આવે છે ખાસ કરીને જે કુવા બોર છે એથી રિચાર્જ થશે અને જે આવનારી સિઝન માટેનું જે પાણીનું જે બંદોબસ્ત છે તે થઈ શકશે ત્યારે હાથમતી નદીમાં પાણી આવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ હાર્દિક આભાર આપનો આ તમામ જાણકારી માટે તો રાજ્યમાં આજે પણ રહેશે વરસાદનું જોર આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ મહીસાગર નવસારી વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે આ તરફ ચમોલીમાં પણ નારાયણબાગમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ સર્જાયો છે વાદળ ફાટ્યા બાદ ટેકરી પરથી કાટમાળ ડ્રેઇન વરસાદી પાણીથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે બિયારોએ મજૂરોની દિશામાં તબાહી મચાવી હતી જેના કારણે બિયારોમાં કામ કરતા મજૂરોના ઝૂંપડાને નુકસાન થયું છે તેમજ એક ડઝનથી વધુ વાહનો કાટમાળમાં દટાયેલા છે વાદળ ફાટવાના સમાચાર મળતા જ સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવનું કાર્ય શરૂ કર્યું ચમોલી જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા પરંતુ ભારે માત્રામાં તબાહી ચોક્કસપણે અહીં જોવા મળી રહી છે